કચ્છના પ્રાથમિક શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર દેશ અને દુનિયામાં ભરડો લીધો છે ત્યારે આ સંકટને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકારો તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આ ભગીરથ કાર્યમાં તેમને મદદરૂપ થવા માટે રાજ્યના પ્રાથમિક શિક્ષકો પણ આગળ આવ્યા છે કહેવાય છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉોદ મેં પલતે હૈ ચાણક્યના આ વિધાનને શિક્ષકોએ ફરી એકવાર સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ સચિવ ડૉક્ટર વિનોદ રાવ તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ડોક્ટર મહેશ જોશીની પ્રેરણાથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતીશ પટેલ કોષાધ્યક્ષ ભાબલુ વરુ વગેરે દ્વારા રાજ્યના તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષક પ્રાથમિક શિક્ષક પ્રમુખ મહામંત્રી રાજ્ય હોદ્દેદારો તથા તમામ શિક્ષક મિત્રો સમક્ષ સંકટની સૌને મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી હતી જેને રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોએ સહર્ષ સ્વીકારી લીધી હતી અને રાજ્યના તમામ શિક્ષકોએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા તૈયારી દર્શાવી હતી રાજ્યસંઘની અપીલના પગલે કચ્છ જિલ્લાના પણ તમામ પ્રાથમિક શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવશે તેવું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા મહામંત્રી કેરણાભાઈ આહિર તથા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે જિલ્લાના ઘણા શિક્ષકો તો એનાથી પણ આગળ વધીને પોતાના પગારના દસ ટકા તો કેટલાકે વ્યક્તિગત રીતે પાંચ દસ પચીસ તથા એકાવન હજાર સુધીની રકમ આપવા તૈયારી દર્શાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષક સંઘે તંત્ર દ્વારા જ્યારે પણ શિક્ષકોને મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે શિક્ષકોએ કદી પાછી પાની કરી નથી અગાઉ શહીદોના પરિવારજનો માટે તથા કેરળ અને પાલનપુરના અસરગ્રસ્તો માટે પણ શિક્ષકોએ ઉદાર હાથે ફાળો આપેલ છે પ્રાથમિક શિક્ષકોના આભગીરત કાર્યને જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોટા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન ઘટવી પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર વગેરે દ્વારા બિરદાવાયું છે ભૂજ નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતા અભિયાન છે અને રોજબરોજ જે શહેરમાં સફાઈ કરવામાં આવે છે એના માટે લોકોને એક અપીલ છે કે અત્યારે ડોર ટુ ડોર વાહન દરેક વિસ્તારોમાં ફરી રહ્યું છે તો રહેવાસીઓને નમ્ર અપીલ છે કે એનો સૂકો અને ભીનો કચરો જુદો જુદો રાખે અને જે વાહન આવે એમાં જુદો જુદું નાખે ભુજ નગરપાલિકા દ્વારા એનું સેગ્રિકેશન પણ કરવામાં આવી રહ્યું છે જો સૂકો અને ભીનો કચરો જુદો જુદો હોય તો એનું સેગ્રિકેશન બહુ સારી રીતે થાય છે એનું ખાતર બની શકે અને એ બહુ જ ઉપયોગી છે આ રીતે જો લોકો ધ્યાન આપે તો સ્વચ્છતા જે થઈ રહી છે ભુજમાં એમાં સુધારો થાય અને લોકો જ્યાં ત્યાં એઠ ન નાખે જ્યાં ત્યાં ચરો ન નાખે અને જ્યાં ત્યાં કચરો ન ફેંકે એવી નમ્ર અપીલ છે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછામાં ઓછો કરે થાય એવું પણ હું અહીંથી એ લોકોને જણાવું છું કે પ્લાસ્ટિક જે ચારસો પાંચસો વર્ષ સુધી પણ નષ્ટ નથી થતું આપણી ધરતીને જે એની ઉપજ શક્તિ છે એમાં પણ ખૂબ જ બાધારૂપ છે અને એ પ્લાસ્ટિક જ્યારે આટલું બધું નુકસાન કરતા છે કે જેનાથી ખૂબ જ જુદા જુદા રોગો થવાની શક્યતા રહેલી છે એવી જ રીતે જ્યારે પ્લાસ્ટિક ગાય ખાય છે કે કોઈપણ પશુ એ ખાઈ જાય છે ત્યારે માંદું પડે છે અને મૃત્યુને ભેટે છે તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ આપણે જ્યારે ગાયને આપણી માતા કહેતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખી અને એ કોઈ પણ પ્લાસ્ટિકના જબલામાં કે એવી રીતે એઠ ન ફેંકવી જોઈએ અને ખાસ કરીને એપાર્ટમેન્ટવાળાને પણ હું અહીંથી અપીલ કરું છું કે તેઓ જબલામાં પ્લાસ્ટિકના જબલામાં એક ફેક ભરી અને નીચે ન ફેંકે અને જ્યારે કોઈ કચરો લેવા આવે એને જ આપે